एक ही संख्या नो गण हमेशा एक ही संख्या दस कोई पण असते एक ही संख्या असते नहीं विदाउट कोटेशन બીજો પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ના હોય સાચી વાત છે મિત્રો કારણ કે ઘનમાં એક શૂન્ય હોય તો ત્રણ શૂન્ય થાય બે શૂન્ય ના થાય કારણ કે તે માત્ર ને માત્ર વર્ગમાં થાય ત્રીજો જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક પાંચ આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો પચીસ આવે આ વિધાન સદંતર ખોટું છે આવો હંમેશા ના હોય હંમેશા ના હોય બની શકે કારણ કે 15 નો વર્ગ કરી તો 225 આવે તો વર્ગ કરી તો આવી શકે પણ 15 નો જો ઘન કરો તો 3375 એટલે પાછળ આવે છે સમજાય છે તમને અહીંયા એવું કીધું કે સંખ્યાનો વર્ગ કરતા એકમનો 5 આવે તો ઘન કરતા છેલ્લા બે 25 આવે તો અહીંયા છેલ્લા બે અંક છે એ 75 છે 15 એક સંખ્યા છે એનો વર્ગ કરો તો 225 થાય એકમ નો 5 છે તો એવું કહે છે કે 15 નો તમે ઘન કરો તો એનો ઘન આવે તો અહીંયા એવું કીધું છે ઘન કરતા 25 મળે પણ અહીંયા તો 75 મળે છે સમજાય છે તમને એટલે વિધાન ખોટું છે પછી એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના પડે જેના એકમ નો અંક 8 હોય ખોટી વાત છે મિત્રો એકમ નો 8 હોય એવી પૂર્ણ ઘન સંખ્યા ના પડે એવું તો ના હોય ને ખોટ 2 છે બેની સંખ્યા નો ઘન 8 પડે છે સમજાય છે તમને પછી જો આપણે 12 નો ઘન કરીએ તો 1728 પડે છે એમાં પણ 8 છે ટૂંકમાં કહેવાનું છે કે 2 નો ઘન કરો તો 8 મળે તો 2 નો ઘન 12 નો ઘન 22 નો ઘન 32 નો ઘન 42 નો ઘન પાછળનો એકમનો 2 હોય એનો ઘન કરો તો તમને 8 મળવાના છે એટલે વિધાન ખોટો છે હવે છે 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય તો આ વિધાન ખોટું છે બરાબર કોઈ પણ 2 આંકડા વાળી સંખ્યા જેમ કે 10 આનો આપણે ઘન કરીએ તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો 10 દાણ 100 100 ગુણ્યા 10 બરાબર તો થાય 1000 તો અહીંયા કેટલા આંકડા મળે છે સમજાય છે તમને ઘન અંકોની સંખ્યા 4 છે આ 1 એકમ દશક 100 અને 1000 4 આંકડા મળે છે અને અહીંયા કીધું છે 3 આંકડા મળે તો જવાબ છે આ વિધાન ખોટો છે હવે છે 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે વધુ અંકોની સંખ્યા પણ મળે તો અહીંયા આ ખોટું છે 6 અંકોની સંખ્યા જ મળે કારણ કે 10 થી લઈને 99 સુધી 2 આંકડાની સંખ્યાઓ છે હવે 10 નો ઘન છે 1000 બરાબર 10 નો ઘન છે 1000 તો તમને અહીંયા 2 આંકડાવાળી જે સંખ્યા છે એનો ઘન કર્યો તો 4 આંકડા મળે હવે તમને એવું કહે છે કે 2 આંકડાની કોઈ પણ સંખ્યાનો ઘન કરો તો 7 આંકડા મળે છે તો છેલ્લા છેલ્લો આંકડો 99 છે તો 99 નો આપણે ઘન કરી 99 બરાબર એટલે અહીંયા એનો ઘન કરતા આપણને ડાયરેક્ટલી સંખ્યા મળે છે 970 299 આનાથી આગળ 99 પછી તો 100 આવે તો 3 આંકડાની સંખ્યા થઈ ગઈ એમાં 7 આંકડા મળી શકે પણ અહીંયા 99 છે 10 ના ઘન થી 99 ના ઘન સુધી 6 આંકડા મળી શકે 7 નહીં આ વિધાન ખોટું છે હવે છે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે એ સાચું છે એક અંકની કોઈ સંખ્યા જેમ કે 1 હોય એનો ઘન કરો તો 1 મળે 2 નો ઘન કરો તો 8 મળે છે 3 નો ઘન કરો તો 27 મળે પરંતુ આ બંને સાબિત કરે છે કે એક આંકડો પણ મળે છે તો મિત્રો અહીંયા આપણે સાચા ખોટા જોયા દાખલા નંબર 2 માં બધા ઉદાહરણ સહિત જોયેલા છે હવે દાખલા નંબર 3 એમાં માત્ર ને માત્ર એક ટ્રિક છે માત્ર એક જ ટ્રિક છે અને એ ટ્રિક આપણે જોઈ લઈએ એટલે અહીંયા આપણો કામ પૂરો થઈ જશે
અંદર 331 માં એકમ નો અંક છે 1 તો એકમ નો અંક છે એકડો બરાબર તો અહીંયા એકમ નો અંક છે 1 થશે 1 નો ઘનય 1 1 નો ઘનમૂળ છે 1 એટલે આ ઘનમૂળ ધરાવો પછી એટલે પહેલો આંકડો એકમ નો અંક 1 આવશે અને પછી 1 નો ઘનમૂળ પણ 1 છે બીજો આંકડો છે બીજા વિભાગ પહેલો વિભાગ અને બીજો વિભાગ બીજા વિભાગનો આંકડો 1 છે એનું ઘનમૂળ 1 થાય છે અને ઘન પણ 1 થાય છે એટલે આ પહેલું પરિણામ અને આ બીજું પરિણામ એના પરિણામ અને બીજા પરિણામમાં એકમનો અંક 1 અને દશકનો અંક પણ 1 એટલે 11 નો ઘન થાય 1331 સમજાણો બાળકો મિત્રો હા કે ના બરાબર અહીંયા ઘનમૂળમાં 1331 બરાબર 11 બરાબર છે ચાલો બીજું ઉદાહરણ છે 4913 તો મિત્રો અહીંયા પણ 913 અને 4 આ પહેલો વિભાગ આ બીજો વિભાગ તો 913 છે બરાબર 913 આ પહેલો વિભાગ એમાં એકમ નો અંક છે 3 આપણે નિયમ ભણેલા છે કે જેના એકમ નો અંક 3 હોય જેના એકમ નો અંક 3 હોય એનો ઘન કરતા આપણને જે સંખ્યા મળે એના એકમ નો 7 હોય સમજાય છે તમને બરાબર તો 913 913 ના એકમ નો અંક 3 છે બરાબર તો 4913 ના ઘનમૂળ ના એકમ નો 4913 ના ઘનમૂળ કાઢીએ એના એકમ નો 7 હવે એના એકમ નો શું હોય 7 હોય તો અહીંયા 7 છે એનો ઘન કરી તો 343 મળે તો ઘનમૂળ માં 343 બરાબર 7 એ પૂર્ણ ઘન છે બરાબર અને બીજો વિભાગ છે 4 4 તો 4 એ પૂર્ણ ઘન નથી તો પૂર્ણ ઘન મેં કહી છે 1 1 નો ઘન 1 અને 2 નો ઘન 8 2 ના ઘન 8 કરતા 4 નાના છે અને 1 ના ઘન કરતા મોટા છે તો જે નાના હોય ને એ લઈ લેવાના 4 છે એ 1 ના ઘન થી નાના છે બરાબર 4 છે 8 ના ઘન થી નાના અને 1 ના ઘન થી મોટા છે તો દશક નો અંક છે એ આપણે 1 લઈ લઈશું 4913 ના દશક નો અંક એકડો થાય પરિણામે પરિણામ 2 તો અહીંયા દશક એ એકમ એટલે 17 નો ઘન થાય 4913 અને 4913 નું ઘનમૂળ થાય 17 આ તમારો જવાબ સમજાણો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે જો ધ્યાન દઈને ભણો તો હવે આના પછીનો એક બે દાખલો રકમ છે 12167 12167 12 ના પણ આપણે બે વિભાગ કરી નાખશું 12 અને 167 167 અને 12 તો 167 ના એકમ નો 7 તો 12167 ના ઘન ના એકમ નો 3 કારણ શું છે 7 હોય તો 3 હોય 3 હોય તો 7 હોય આવો નિયમ છે હવે 12 12 છે 12 આ નિયમ યાદ રાખજો બે વિભાગમાં પહેલા વિભાગના એકમ નો છે એ નિયમ પ્રમાણે જેના એકમ નો કા હોય એના ઘન નો એકમ નો કા હોય હવે બીજો વિભાગ છે 12 તો 12 કોની વચ્ચે આવે કોના કોના ઘન ની વચ્ચે આવે 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 તો કોની વચ્ચે આવે 12 8 અને 2 ના ઘન અને 3 ના ઘન ની વચ્ચે આવે તો 2 નો ઘન શું થાય 8 તો આપણે અહીંયા 12 2 નો ઘન 12 છે એનાથી નાનો છે તો 2 નો ઘન એટલે 8 દશક નો અંક થશે 8 દશક નો અંક શું થશે મિત્રો અહીંયા
બગડો થશે તો એકમ અને દશક એકમ નો ત્રણ દશક નો બે એટલે ત્રેવીસ નો ગુણ કરીએ તો બાર એક સો સડસઠ મળે અને બાર એક સો સડસઠ નો અનમોલ લઈ કોઈ આપણને ત્રેવીસ મળે છે સિમ્પલ દાખલ લીધો અને લાસ્ટ બત્રીસ સાત સડસઠ ચાર નો ભાગ છે ચોપડો આવશે તો ચોપડો